આવું સમૂહ લગ્નનું આયોજન કર્યું છે, અમારા આયોજક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. અને સાહેબ તરફથી, મારા તરફથી મા ભગવતીને પ્રાર્થના કરું છું કે વર્ષો વર્ષ આવા કાર્યક્રમ થાય અને સફળ બને. અને બીજી વસ્તુ કે આમ તો સાહેબ આ વસ્તુ ના બોલી શકે, પણ મારાથી બોલાય એક મીડિયેટર તરીકે, કે માતાજી અને પ્રજા વચ્ચેનું અંતર જે હોય, એ ભુવાજી હોય ને વચ્ચે, એ કહી શકે કે ભાઈ તને આ તકલીફ છે. એમ આજે સાહેબના મીડિયેટર તરીકે હું કહી શકું કે હું સવારનો સાહેબ જોડે છું, પણ એક મિનિટ પણ સાહેબને પાણી પીવાનો ટાઈમ નથી. અને અહીંયા આવ્યા છે, બહુ મોટી વસ્તુ છે. જોરદાર તાળીઓ સાહેબ માટે. ઓફિસમાં તો ઓફિસમાં પણ ગાડીમાં પણ એક મિનિટ સાહેબનો ફોન પણ નથી રહ્યો. લગભગ મારું મોઢું જ એક જ વખત જોયું છે સાહેબ, અહીંયા જ બરાબર જોયું છે. એના માટે વધારે બોલવાનો વિષય મારો નથી, પણ તમને બધાને મજા આવે એવા બે ત્રણ લીટીઓ ગાવી છે. અને મજા આવે તો હોકારો પોકારો કરતા રહેજો, હો થોડી બુમારા આપણે જે છી. લો આવી ગયા બધા નહીં, પણ જે પ્રમાણે આપણા સાહેબ સામાજિક કાર્યો કરે છે, ઘણા બધા સમૂહ લગ્ન સાહેબ પણ કરાવે છે. અને સાહેબનો જે પ્રેમ છે, જે સાદગી છે, ભગવાન માતાજીને પ્રાર્થના કરું કે સાહેબ ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ થાય. અને સાહેબ માટે બે લાઈન ગાવી છે, પછી આપણે વરરાજ આવવા માટે, હો જે પૈણમાં આવ્યા છે ને એમને આજે બે લાડવા ફૂટતા હશે સાહેબ. એટલા માટે સાહેબ માટે હો એ સિંહ તો સિંહ કહેવાના ગળે મોકળ બંધાયેલા જંગલ નો રાજા કહેવાના ગળે પટ્ટા બંધાયેલા. આ સાહેબ માટે પછી સાહેબ તમે હમણાં વચ્ચે કીધું કે માતા બહેનોનો કોઈ વખાણ કરે સારું લાગે, કે તમે કેવા લાગો છો, કેવા લાગો, હું કઈ રીતે બીજ થાવ ખબર છે. લાગો રૂપના પછી ગરમી છે ને થાકી ગયા, બૂમો ઓછી પડશે. પણ જો ખરેખર મજા આવતી હોય અને જે બૂમો ના પડે ને હાહુની શોખર હો, મજા આવતી હોય તો બૂમો પાડજો ભાઈ. એટલા માટે એક છેલ્લું ગીત છે. આજના જે કાર્યો થઈ રહ્યા છે અને આ જે બધી જમાવટો થઈ રહી છે, એટલા માટે હો આજે તારો સમય કાલે મારો જશે, આજે તારો સમય કાલે મારો જશે, મારે મૂળ દેવી મારે જેટલા વર વધુ છે બધા આગળ આવી જાઓ એવી સાહેબની વિનંતી છે. વર વધુ કમ્પ્લીટ આવેલું છે સાહેબ. વાહ ભાઈ, વર વધુ જ્યાં પણ હોય વિદાય પહેલા અહીંયા એટલે કીધું કે એ બિચારા જોવે છે, પણ આ બધા ઉભા છે એમ કઈ બિચારા તમને કહે નહીં. આજે ના લગ્ન છે, આપણે હાથ આવવું પડે એટલે મેં કીધું.